પીરની ધરપકડ કિલ્લા તરફથી આવેલા એ ઘોડા સવારે જ્યારે પીરના હાથને ચુંબન આપવાનું શરૂ કર્યું ત્યારે સાથીઓમાં વ્યોપેલો ભય ઓસરી ગયો એ લોકો મોલાઈઓ હતા અને કિલ્લામાં રહેતા લશ્કરી અમલદારના અંગરક્ષકો હતા અજાણી જગ્યાએ અણધારી રીતે આ પહેલાં પણ મોલાના આશકોનો ભેટ થયેલો હતો અહીં પણ ફિદાઈ ગયા જેઓ પીરને અતિશય આદર સાથે લઈ ગયા યુરોપિયન ફર્નિચર ગોઠવવામાં આવ્યું હતું એક ઓરડામાં એક લશ્કરી યુવાન દમામથી બેઠો હતો જેના આખા શરીર પર જાત જાતના હથિયારો હતા પીરને આ યુવાન સામે લાવવામાં આવ્યા પીરે તેના સાથે હસ્તધુન કર્યું અને સામે રાખેલ ખુરશી પર બેસી જણાવ્યું આપના ઇલાકામાં વસવાટ કરતા નામદાર આગાખાન સાહેબના મુરીદોને મળવા માટે હું આવ્યો છું અને સૌથી પહેલાં આપને મળતા મને અતિશય આનંદ થયો છે મને આશા છે કે મારા કાર્યમાં મને આપના તરફથી દરેક સહકાર મળશે પેલો અવસર હસ્યો તેણે જણાવ્યું આપને મળીને મને ઘણો જ આનંદ થયો છે આ પછી તેણે પીર સાથે ઘણો વાર્તાલાપ કર્યો જેમાં અહીં સુધી આવતા માર્ગમાં કેવીક તકલીફો પડી વગેરે માટે પણ પૂછપરછ કરી અને પછી પાસપોર્ટ જોવા માટે માંગ્યો દરમિયાન ચા આવી આ સમય દરમિયાન એકબીજા અમલદાર આવી પહોંચ્યો અને તે ત્યાંના કેપ્ટન તરીકે ઓળખાતો હતો અને આગલા અફસરની જગ્યાએ આવ્યો હતો પીરે તેમને કહ્યું આપના ઇલાકામાં સઘળી જગ્યાએ અમારી જમાત વસવાટ કરે છે પેલો જમાત શબ્દ સાંભળી આશ્ચર્ય પામ્યો અને જમાત શબ્દ નો અર્થ પૂછતા પીરે તે માટે ઘટતો ખુલાસો આપ્યો અને જવા માટે રજા માંગી ત્યારે તેણે થોડો વધુ સમય બેસવા આગ્રહ કર્યો પણ પીરે જણાવ્યું મને પ્રવાસનો થાક છે તેથી હું થોડો આરામ કરવા ઈચ્છું છું પરંતુ અફસરે વધુ આગ્રહ કર્યો અને પીર ફરી બેસી ગયા વાતચીત દરમિયાન પીરે પૂછ્યું મારી પાસપોર્ટ પર આપ સિક્કો મારી આપશો ને તેણે જવાબ આપ્યો મારી હદમાં આપ ફરી શકો તેટલા પૂરતી પરવાનગી હું તમને આપીશ પીરે પૂછ્યું આપની હદ પૂરી થઈ ગયા પછી મારે શું કરવું તેણે કહ્યું એક બીજો કિલ્લો આવશે જ્યાંનો અવસર આપને વધુ આગળ પ્રવાસ કરવા માટે પરવાનગી આપશે આ જવાબથી પીરને નિરાશ થઈ અને તેમણે પહેલાં અફસરોનો આભાર માન્યો દરમિયાન ઓફિસર ભોજન લાવવા માટે સૂચના આપી દીધી હોય થોડીક વારમાં ભોજન આવ્યું જેને ઇન્સાફ આપી પીરે જવા માટે રજા માંગી ત્યારે કેપ્ટન પોતે પીરને વળાવવા આવ્યો અને જ્યારે પીર વિદાય થયા ત્યારે કેપ્ટને કહ્યું મને આપની વાયસ સાંભળવાની ઘણી ઈચ્છા છે તેથી હવે પછી જ્યાં આપની વાયસ ગોઠવાય તે માટે મને ખબર આપજો તો હું જરૂર આવીશ પીરે કેપ્ટનનો આભાર માન્યો અને પછી રજા લઈ રવાના થઈ ગયા એક સારું જેવું વિઘ્ન દૂર થઈ ગયું હતું તે માટે પીરે મોલાનો પાડ માન્યો સાથીઓ પણ ચિંતા દૂર થઈ ગયા અને આનંદમાં આવી ગયા હતા તેથી સઘળાઓ મુખી શાહ લંગરને ત્યાં જવાનો માર્ગ આનંદથી કાપી રહ્યા હતા બે કલાકનો એ રસ્તો કેવી રીતે પસાર થઈ ગયો તે કંઈ સમજી ન શક્યું આ પછી જ્યારે કાફલો મુખી શાહ લંગરના નિવાસસ્થાને નજીક પહોંચ્યો ત્યારે ત્યાં એકઠા થયેલા સંખ્યાબંધ મોલાઈઓ ઢોલ વગાડતા હતા અને પીરને સામયું કરવા આવી પહોંચ્યા હતા તેઓ પીરને જોઈને અતિશય આનંદમાં આવી ગયા હતા સઘળાઓ પીરના ઘોડાની આસપાસ વીંટળાઈ ગયા હતા અને કુરબાન મોલાનો નાદ ગજવી આનંદ વ્યક્ત કરતા હતા પીર આ લોકોની ફિદાગીરી અને ભક્તિભાવ જોઈ અત્યંત પ્રભાવિત બની ગયા એટલા બધા મોલાઈઓ ઘોડાની આસપાસ એકઠા થઈ ગયા હતા કે ઘોડા પરથી ઉતરી મુખીના ઘરમાં પણ જઈ શકાય તેમ ન હતું અંતે પીર માટે માર્ગ કરવામાં આવ્યો અને પીર મુખીના ઘરમાં દાખલ થયા પીર જે ઓરડામાં ઉતર્યા હતા તેને ઘણી સારી રીતે શણગારવામાં આવ્યો હતો અને દરેક સગવડો કરવામાં આવી હતી તુરત મજલીસ ગોઠવવામાં આવી અને વાયસનો કાર્યક્રમ રાખ્યો આના સમાચાર કિલ્લામાં કેપ્ટનને પણ મોકલવામાં આવ્યા પરંતુ તે કોઈ બીજા કામ અંગે ગયો હોય આવી નહોતો શક્યો છતાં તેણે પોતાના ગુપ્તચરોને મોકલ્યા હતા તે પીર જોઈ શક્યા હતા પીર જ્યારે આ પ્રદેશમાં મુખી શાહ લંગરને ઘેર આવ્યા હતા તે તારીખ તેરમી ઓક્ટોબર ઓગણીસો ને ત્રેવીસનો દિવસ હતો સાંજ સુધીમાં તે આજુબાજુના પર્વતોમાંથી ટોળાબંધ મોલાઈઓ મુખીના નિવાસસ્થાને એકત્ર થઈ ગયા હતા પીર સઘળાઓને મુલાકાત આપી અને તેમના માટે જાણી શકાય તેટલી વિગતો જાણી ત્યાંના મોલાઈઓ સુખીથી જીવન નિર્વાહ કરી રહ્યા હતા એ વખતે તેઓ પાસે સારા પ્રમાણમાં જમીન હતી અને તેઓ ખંતથી ખેતીનું કામ કરતા હતા એ પ્રદેશની મુખ્ય પેદાશ ઘઉં અને ફળો હતા ઉપરાંત તાશકંદ પણ ઘણી વસ્તુઓ ત્યાં આવતી હતી અને એ પ્રદેશમાંથી ધાન્ય તાશ્કંદ નિકાસ કરવામાં આવતું હતું જમીન પર મહેસૂલ લેવામાં આવતું નહીં પણ બીજા રાજ્યમાંથી વસ્તુઓ લાવવા પર અંકુશ હોતા બીજા દિવસે કેપ્ટને પીરના પાસપોર્ટ મોકલી આપ્યા પીરે એવો વિચાર કર્યો કે નદીના પેલી પાર જે જમાત છે તેને પહેલાં મળી લેવું કારણ તેમ ન થાય કે ફરી એ લોકોની મુલાકાત માટે આવવું પડે તેઓ બીજી હદમાં રહેતા હતા તેથી કેપ્ટનની પરવાનગીની જરૂર હતી પીરે કેપ્ટનને કહેવરાવ્યું કે જો તેઓ એ લોકોને મળવાની રજા આપે તો ત્યાં મોલાઈઓ સાથે મુલાકાત કરી ફરી પાછા અહીં આવી જશે કેપ્ટને પીરની વિનંતીનો સ્વીકાર કર્યો અને પીર નદીના પહેલી પાર વસવાટ કરતા મોલાઈઓની મુલાકાતે રવાના થઈ ગયા સાંજના નામની જગ્યાએ આવ્યા જ્યાં મોટી સંખ્યામાં જમાત એકઠી થઈ હતી ત્યાંના મુખીનું નામ અબ્દુલ્લ રહેમાન હતું અને તેમને ત્યાં જમાત એકઠી થઈ હતી પર્વતની ટણેટીમાં આવેલા એક સુંદર બંગલામાં પીરનો ઉતારો રાખવામાં આવ્યો હતો અહીં જમાતની મુલાકાત કરી જ્યારે પીર બીજા સ્થળે આવવા રવાના થયા ત્યારે પીરના સાથે મુખી અબ્દુર રહેમાન મુખી શાહ લંગરના જમાઈ કામળિયા સમસુદ્દીન વિગેરે પણ જોડાયા અને માર્ગમાં મુખી શાહ બદર પણ સાથે થઈ જતા સાથીઓની સંખ્યા વધી ગઈ પીરને લાગ્યું કે આથી સત્તાવાળાઓ નારાજ થઈ જશે તેથી તેમણે ત્રણ મુખીઓ સિવાય કોઈને પણ ગામમાં પોતાના સાથે ન આવવા વિનંતી કરી તારીખ પંદરમી ઓક્ટોબર ઓગણીસો ને ત્રેવીસના તેઓ યોગ નામના સ્થળે આવ્યા જ્યાં એ વખતે અફઘાન સરહદ ઘણી નજીક હતી પીરને સામે પાર જવું હતું પણ માર્ગમાં પુષ્કળ પાણી હોય સામે કિનારેથી પીરના માટે ઊંટો મોકલાવવામાં આવ્યો હતો જેના પર બેસીને પીર સામે પાર પહોંચી જાય પાણી બહુ ઊંડું ન હોવા છતાં તેનો પ્રવાહ ઘણો ઝડપી હતો પરંતુ ઊંટ મજબૂત હતા તેથી પાર પહોંચતા કોઈ મુશ્કેલી ન પડી ત્યારે પીરના કેટલાક સાથીઓ અગાઉથી પહોંચી ગયા હતા જેમાંના સાથે પહેલાં મુલાકાત થઈ દરેક સ્થળે પીર કોઈને કોઈ સાથીને અગાઉથી રવાના કરતા જેથી જમાતને સમાચારો મળી જતા આ પછી જમાત સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે જમાત આનંદમાં આવીને નાચવા લાગી ત્યાં તુરત મજલિસ કરવામાં આવી અને એ પૂર્ણ થતા સઘળાઓ અફઘાન સરહદમાં જવા તૈયારીઓ કરવા લાગ્યા આ વખતે સમાચાર મળ્યા કે એ હદના એક કાજી સાહેબ આ તરફ આવ્યા છે તેથી પીરે પહેલા કાજી સાહેબની મુલાકાત કરી લેવાનું ઉચિત માન્યું લાંબા કદના એ કાજી સાહેબ પીરનો પ્રેમથી સત્કાર કર્યો અને પોતાની સરહદમાં પ્રવાસ કરવા માટે આનંદથી સંમતિ આપી એ રાતે યોગમાં પસાર કરી બીજી સવારે પીર પાગીશ નામની જગ્યાએ આવ્યા ત્યાં પણ મોલાઈઓની મુલાકાત કરી તારીખ ફરી ઓગણીસો સરહદમાં આવી ગયા તેઓ એ જગ્યાએ આવ્યા જેનું નામ સુનખાર હતું જ્યાં એક બીજા કિલ્લો આવેલો હતો પીર કિલ્લામાં ગયા અને ઓફિસર સામે પોતાનો પાસપોર્ટ રજૂ કર્યો ઓફિસરે તુરત પાસપોર્ટ પર સહી કરી આપી અને પીરના માનમાં ચા પાર્ટી થઈ તેણે ભોજન માટે આવવા પણ આમંત્રણ આપ્યું પણ સમય ન હોય પીર આદર સહિત તેનો અસ્વીકાર કર્યો અને આથી તેણે પીરને ઉતારા પર એક દુમ્બો મોકલી આપ્યો આ જગ્યાએ મુખી જામેલ અને શાહ હારીસ નામના મોલાઈ આગેવાનો સાથે પીરની મુલાકાત થઈ હતી તેઓ દૂરના સ્થળે રહેતા હતા અને ખાસ પીરની મુલાકાત કરવા માટે આવ્યા હતા અહીં પીરને જણાવ્યું કે તેમની દરેક પ્રવૃત્તિ પર કેટલાક તરફથી ચાપતી નજર રાખવામાં આવે છે પરંતુ પીરે આ બાબતની નોંધ ન લીધી કારણ તેમનું કાર્ય પોતાના હમદિનોને મળવાનું હતું અને તેઓને ઇમામના ફરમાનો અને પોતાની વાયસો સંભળાવવાનું જ હતું આ સિવાય આ મુલાકાતનો બીજો કોઈ હેતુ ન હોય તેમણે પોતાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી અને આમ એક પછી બીજા સ્થળે વટાવતા અને દરેક જગ્યાએ ટોળાબંધ મોલાઈઓની મુલાકાત કરતા કરતા પીર સબ્જાઅલી તારીખ વીસમી ઓક્ટોબર ઓગણીસો ને દિને રેન નામની એક એવી જગ્યાએ આવ્યા જ્યાં એક બીજો કિલ્લો હતો અહી વળી પાસપોર્ટ પર સહી કરવાની હોય પીર પોતાના સાથીઓ સાથે કિલ્લાના અમલદાર પાસે ગયા જેણે પણ આનંદથી સહી કરી આપી આમ એ પ્રદેશના અફસરો સાથ નહીં આપે અને પ્રવાસ મુશ્કેલ બની જશે એવો જે ભય હતો એ ખોટો ઠરતો રહ્યો હતો દરેક અમલદાર આગળ પ્રવાસ માટેની પરવાનગી આપતા હતા અને પીરનું સર્વત્ર સ્વાગત થતું રહ્યું હતું આના પાછળ ઈમામની દયા અને રહેમત હતી એમ સઘળાઓ સમજતા હતા તેથી ડગલે અને પગલે બધા ઈમામના શુકરાના અદા કરતા પોતાનો પ્રવાસ તેની જ મદદથી આગળ વધારી રહ્યા હતા બીજા દિવસે સઘળા બર્ષો આવ્યા જ્યાં બપોરનું ભોજન લીધું રાતના સઘળાઓ શબેર નામની જગ્યાએ આવ્યા અને ત્યાંથી દારફ દરમારક અને નિશુભ નામના સ્થળો વટાવી પોષ નામના સ્થળે આવ્યા જ્યાં આવતા સમાચારો મળ્યા કે ત્યાંના મુખી યુસુફ અલી અને જમાત વચ્ચે મતભેદ છે પીરે થોડુંક રોકાણ કરી જમાત અને મુખી વચ્ચે મનમેળો કરાવ્યો અને આથી મુખી અને જમાત બંને રાજી થયા તે પછી આ હદના મુખ્ય કેન્દ્ર સમાન ખારૂક તરફ જવા પીર પોતાના સાથીઓ સાથે રવાના થયા તેઓ જ્યારે રવાના થયા ત્યારે તેમના સાંભળવામાં આવ્યું કે માર્ગે વિકટ અને બરફથી છવાયેલા વિસ્તારો હોવા ઉપરાંત રસ્તામાં લશ્કરો આસાન થઈ હતી તેમ આ બધું પણ સરળ બની જશે તેની પીર ખાતરી હોય તેઓ આગળ વધ્યા તે જગ્યાએ ઘણી મોટી સંખ્યામાં મોલાઈઓ વસવાટ કરતા હતા

એક પત્ર મૂક્યો પીર સમજી શકે તે ભાષામાં એ પત્ર નહોતો લખાણો તેથી પત્રમાં શું છે તે વાંચ્યા માટે પીર એ એક દુભાષિયાને એ કાગળ આપ્યો અને આ દરમિયાન પીરે વાયસ કરવાનું ચાલુ રાખ્યું દુભાષીઓ કાગળ વાંચીને ગભરાઈ ગયેલો જણાયો આ પછી તેણે પીરને જે હકીકત જણાવી તે અત્યંત ગંભીર હતી આ પ્રદેશમાં મોલાના હજારો આશકો વસવાટ કરતા હતા જેઓ ઈમામના નામ પર પોતાનું સર્વસ્વ કુરબાન કરવા માટે દરેક પડે તૈયાર હોવાનું પીરે જોયું હતું તો આ હજારો ફિદાઈઓના વચમાં થોડાક મુનાફિકા પણ હતા જેઓ લાગ મળે મોલાઈઓને પજવવું નું કામ કરતા આ લોકો ખુલ્લી રીતે ફિદાઈઓનો સામનો નહોતો કરી શકતા પરંતુ જેમ તક મળે ત્યારે પીઠ પાછળ ઘા કરતા આ રીતે કોઈ મુનાફીકે પીર સબ્જા માટે પણ ખારૂક ખાતે ત્યાંના ગવર્નરને ખોટો રિપોર્ટ કર્યો હોય ગવર્નર તરફથી પેલા બે સૈનિક આવ્યા હતા અને તેમના પાસે જે પત્ર હતો તે વોરંટ હતું તેમાં જણાવવામાં આવ્યું હતું કે પીર અને તેમના સાથીઓએ આ સૈનિકોના હવાલે થઈ જવું અને સઘળાઓએ ખારૂકના કિલ્લામાં હાજર થવું પીર સહેજ પણ ન ગભરાયા તેમણે પોતાની વાયસ ચાલુ રાખી અને મનમાં મોલાનું રટણ કરવા લાગ્યા હમણાં સુધી એ દયાળુએ જ મદદ કરી હતી અને હવે પણ તે જ મદદ કરવાનો હતો તેથી

પીરનો હેતુ પણ આ જ હતો કે મોલાઈઓ કશી ખબર ન પડે દરમિયાન બીજા દસ સૈનિકો મારતા ઘોડે આવી પહોંચ્યા તેઓ પાસે પણ પીરની ધરપકડની વોરંટ હતી પણ પીરે આમ છતાં પોતાની વાયસ ચાલુ રાખી અને તે સૈનિકોને થોભી જવા ઈશારો કર્યો અને જ્યારે વાયસ પૂરી થઈ ત્યારે પીર શાંતિથી ઘોડા પર સવાર થઈ ગયા સ્થાનિક જમાતના આગેવાનોએ પીરનો સાથ આપવા ઈચ્છા બતાવી પણ પીરે તેમને જમાતી સંભાળ લેવાનું કહ્યું અને પોતાના સાથીઓ સાથે રવાના થઈ ગયા આ પછી જ્યારે જમાતને ખબર પડી કે પીરને પકડી લઈ જવામાં આવ્યા છે ત્યારે આખી જમાત ગભરાઈ ગઈ સઘળાઓ જાણતા હતા કે એક વખત જેને પકડીને કિલ્લામાં લઈ જવામાં આવે છે તે ભાગ્યે જ જીવતો બહાર નીકળી શકે છે અહીંના અવસરોની કરૂરતા ઘાતકીપૂર્ણ વગેરે માટે બેમત ન હતા પરંતુ પીરની શ્રદ્ધા માટે પણ તે બેમત ન હતા એકના હાથમાં દુનિયાવી સત્તા હતી તો બીજા સાથે સર્વ સત્તાધારીનો છાયો હતો પીરને ડરવાનું કોઈ કારણ ન હતું તેઓ શાંતિથી ઘોડા પર પેલા સૈનિકો સાથે જઈ રહ્યા હતા ઉપરોક્ત લેખન ઇતમાદી સુલતાન વી નુરમ્મદે કરેલ છે તેમજ વાંચન અલીશા દેવાણીએ કરેલ છે